ગુરુવારે મોડી રાત્રે તુર્કી અને ગ્રીસમાં ઊંચી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ પછી શહેરમાં સુનામી પણ આવી હોવાની માહિતી મળી છે. રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 6.7 રિક્ટર સ્કેલ પર નોંધવામાં આવી. ચીનના સરકારી માલિકીના અખબાર ગ્લોબલ ટાઈમ્સે સિક્કિમ સરહદી વિવાદમાં ભારતમાં વિસ્તરેલા હિન્દુ રાષ્ટ્રવાદનું પરિણામ હોવાનું જણાવ્યું હતું. વધુમાં મોદી વડાપ્રધાન બન્યા પછી ભારતમાં વકરેલા રાષ્ટ્રવાદને કારણે ભારત ચીનની નીતિ આડેપાટે ચડી છે. રાજ્યસભામાં જાણકારી આપતા સુષ્માએ કહ્યું હતું કે ચીન સાથે સરહદીય વિવાદ અંગે દરેક દેશો ભારતને સમર્થન આપે છે. આ નિવેદનને ચીનના ગ્લોબલ ટાઈમ્સે ખોટું ગણાવ્યું છે. ચીની મીડિયાના કહેવા મુજબ ડોકલામથી ચીનની સેના હટવી ભારત માટે સપનું જ રહી જશે. ક્યારેક નિર્દોષોના ગળા કાપનાર ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ અત્યારે મોતની ભીખ માંગી રહ્યા છે. ઇરાકની મોસુલ શહેરમાં નાનકડી જેલ છે, જેમાં લગભગ 370 જેટલા આતંકીઓ કેદ છે. અમેરિકા બ્રિક્સની બેઠકમાં ભારત ચીનને સીમા વિવાદ અંગે સીધી વાત કરવા માટે પ્રોત્સાહન આપશે. એક અન્ય રિપોર્ટ પ્રમાણે હવે પાકિસ્તાન પણ આ વિવાદમાં દખલગીરી વધારી શકે તેવી શક્યતા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી અને એનડીએની નીતિઓએ જમ્મુ કાશ્મીરને સળગાવ્યું છે. તેઓએ કહ્યું કે કાશ્મીર આપણો આંતરિક મામલો છે, તેને કોઈ અન્ય દેશ સાથે લેવા દેવા નથી. નાગાલેન્ડ વિધાનસભામાં નાટ્યાત્મક ડ્રામા બાદ ગવર્નર પીબી આચાર્યએ ટીઆર જેલિયાંગની સીએમ તરીકે નિમણૂક કરી હતી. શુક્રવારે તેમણે વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 40મી એજીએમમાં મુકેશ અંબાણીએ જીઓના નવી એન્ટ્રી લેવલ ફોન જીઓ ફોન ફ્રીમાં આપવાની જાહેરાત કરી, પરંતુ બીજી જ મિનિટમાં સ્પષ્ટ કર્યું કે આ માટે કંપની 1500 રૂપિયાની 3 વર્ષની સિક્યોરિટીઝ ફી લેશે. કોંગ્રેસના નેતા શંકરજી વાઘેલાના જન્મદિવસે ગાંધીનગર ટાઉન હોલમાં સમસંવેદના સંમેલન મળ્યું હતું, જેમાં લગભગ 5000 જેટલા સમર્થકો વચ્ચે બાપુએ 1.5 કલાક સુધી કોંગ્રેસને ચાપખા મારીને પક્ષમાંથી છેડો ફાડ્યો. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વેળા ગુજરાતમાં થયેલા ક્રોસ વોટિંગના દોષનો ટોપલો હાઈકમાન્ડે શંકરસિંહ વાઘેલા પર ઢોળ્યો છે, ત્યારે રાપરના ધારાસભ્યએ કહ્યું કે ક્રોસ વોટિંગ થવું એ કોંગ્રેસની પરંપરા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ગુજરાતનું નવસર્જન નહીં પણ કોંગ્રેસનું વિસર્જન શરૂ થયાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસને રામ રામ કહ્યા પછી દિલ્હીમાં આજે કોંગ્રેસના ગુજરાતના વરિષ્ઠોની બેઠક મળશે. ગુજરાતના ટોચના નેતાઓને આ માટે દિલ્હી બોલાવાયા છે. તાલાલામાં સાંજે 5 થી 6 વાગ્યા સુધીના 1 કલાકમાં મુશળધાર વરસાદે 2 ઇંચ ખાબકતા સ્વયંભુ કરફ્યુ થઈ ગયો હતો. તાલાલા ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર તેમજ સાસણગીરના જંગલમાં પણ વરસાદ પડ્યો. મેઘરાજાની જમાવટથી ગીર પંથકના લોકો ખુશહાલ બન્યા છે. વેરાવળ સોમનાથમાં રાત્રિના 1-1.5 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા રસ્તાઓ પર પાણી નદીઓ વહી ગઈ હતી. વેરાવળ અને સોમનાથમાં અંદાજે લગભગ 10 ઇંચ વરસાદ વરસી ગયો છે. મહેસાણામાં ધોધમાર વરસાદની પધરામણી થઈ મહેસાણામાં 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ગ્રામજનોને ઘર આંગણે જ સમયસર પ્રાથમિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે નવા 60 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વિવિધ જિલ્લામાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નિફ્ટીએ 9900ની સપાટી ક્રોસ કરી હતી. ખાસ કરીને બેંકના શેરની આગેવાની હેઠળ બજારમાં વધુ સુધારાની ચાલ જોવા મળી હતી. છેલ્લા 2 સપ્તાહમાં મોટાભાગની બેંકના શેરમાં 1 વર્ષની ફિક્સ ડિપોઝિટ ઉપર મળતા વ્યાજ કરતાં વધુ રકમનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય રિઝર્વ બેંક જલ્દી 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. આરબીઆઈ આ નોટોને મહાત્મા ગાંધી સિરીઝ 2005 હેઠળ બહાર પાડશે. નોટોની ડિઝાઇન સર્ક્યુલેશનમાં ચાલી રહેલી 20 રૂપિયાની નોટ જેવી જ હશે. કેન્દ્રીય કર્મચારીઓ બાદ હવે બેંક કર્મચારીઓના પગારમાં વધારો થવા જઈ રહ્યો છે. સરકારનો પ્રયાસ છે કે બેંક કર્મચારીઓને વધેલું વેતન 1 નવેમ્બર 2017થી મળે. એ માટે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન અને બેંક કર્મચારી યુનિયનો વચ્ચે બેઠક મળી હતી. આગામી વર્ષથી વિમાનમાં ઇન્ટરનેટ સર્ફિંગ થઈ શકશે. IFC BSNL મળીને સેવા આપશે અને હાલમાં આ સર્વિસ માત્ર ડિફેન્સના લોકોને જ પૂરી પાડવામાં આવી રહી છે. ભારત 2032માં યોજાનારી ઓલિમ્પિક્સ ગેમ્સના યજમાન બનવા વિશે ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે. ખેલ મંત્રાલયે આ ગેમ્સની યજમાની મેળવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 37 વર્ષના ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરવાની આશા છોડી નથી. જો કે તે ઇંગ્લેન્ડ વતી નહીં પરંતુ સાઉથ આફ્રિકા વતી પુનરાગમનની તૈયારી કરી રહ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાવવા માટે સંપૂર્ણ સજ્જ છે. ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. ભારત તરફથી વિશ્વકપની સેમિફાઇનલમાં હરમનપ્રીતે તોફાની 171 રન કર્યા હતા. જાણીતા ફિલ્મ અભિનેતા અને રાજકીય નેતા શત્રુઘ્ન સિન્હાનું કહેવું છે કે જો તેમના પર બાયોપિક બનશે તો તે ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયક હશે. આ ઉપરાંત ફિલ્મમાં ઘણી નાટકીય ઘટનાઓ પણ જોવા મળશે. સની લિયોનીના પરિવારમાં એક સભ્યનો ઉમેરો થયો છે. જી હા, સનીએ એક પુત્રીને દત્તક લીધી છે. મહારાષ્ટ્રના લાતુરની નિશા કૌર વેબર છે. આ બાળકી 21 મહિનાની છે. ઉલ્લેખનીય છે કે હજુ 1 દિવસ પહેલાં જ સન્નીએ માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.